ભરૂચના જંબુસરમાં ક્રિકેટ પ્રેમીઓએ કોટેજ મેદાન બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન યોજી સખત વિરોધ દર્શાવ્યો હતો. ભરૂચના જંબુસર ખાતે ગત રોજ મોડી સાંજે જંબુસર નગરમાં કોટેજ મેદાન શહેરના સૌ ક્રિકેટ પ્રેમીઓ અને સમાજના યુવા વર્ગે જંબુસર કોટેજ મેદાન બચાવોના નારા સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા યુવાનોના ચહેરા પર ભારે આક્રોશની લાગણી જોવા મળી હતી. એક નહીં ચાર હોસ્પિટલ બનાવો, પરંતુ અહીં અમારું કોટેજ મેદાન જીવિત રહેવા દો. રમશે ગુજરાત તો જીતશે ગુજરાત. અમે હોસ્પિટલના વિરોધમાં નથી, અમે જંબુસરના યુવાનો ક્યાં રમશે. આવા અનેક બેનરો લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં હું જાતે 30-35 વર્ષથી ક્રિકેટ રમું છું અને હોસ્પિટલમાં એડમિટ દર્દી 2-3 કલાક મેદાનમાં આવી દરેક રમત જોઈને સમય પસાર કરે છે, એમ સલીમ હકીમે નિવેદનમાં જણાવ્યું હતું. કોટેજ મેદાનમાં માત્ર ક્રિકેટ જ નહીં, સાથે સાથે પોલીસ ખાતાની પરેડ, દોડ, સામાજિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી અને સિનિયર સિટીઝન્સ અહીંયા કસરત કરવા પણ આવે છે. અહીંયા હોસ્પિટલ પણ ખૂબ જરૂરી છે. અહીં એક નહીં ચાર હોસ્પિટલ બનાવો. પીએમ રૂમ પાસે ખૂબ વિશાળ જમીન છે. અમે હોસ્પિટલના વિરોધમાં નથી, અમે સહેજાદ હિન્દુસ્તાની પટેલે જણાવ્યું હતું. હોસ્પિટલના સ્થળનું સ્થળાંતર કરો એવી અમારી માંગણી છે. હોસ્પિટલ બનશે તો અમે ખુશ જ છે અને અમે સૌ સાથ સહકાર પણ આપીશું, એમ જંબુસર મૌલીએ નિવેદનમાં જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે ક્રિકેટ મેદાન માટે ઉગ્ર વિરોધ સાથે મેદાનમાં ઉતરેલા યુવાનોની મહેનત કેટલી રંગ લાવે છે તે તો આવનારો સમય જ બતાવશે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.